એ કારેલા નું શાક ખાવું, સફરજન નું જ્યુસ રે, તબિયત મારી બગડી ગઈ, આખો દિવસ હોશ રે. કારેલા નું શાક ખાવું, સફરજન નું જ્યુસ રે. હાશ માન વાડિયો પજો, થોડાક ઉતાવળા આલો ને, ભૂખ લાગી. પણ એ ઉતાવળું કેમ હાલું? તને તો ખબર છે મને બેતડ દીતી તાવ આવે. બેતડ પોરા ખાધા ત્યારે માન વાડીએ પજો. તો પણ મને બકાલું લેવા મોકલાય ને, હું બકાલું લઈ આવે તો ઊંધી વસ્તુ લઈને આવે. ઈ હાસું, કારેલા લાવ્યો અને સફરજન લાવ્યો, જા મારી હાટું જ્યુસ બનાય. એ હારું, હવે તો થોડાક દિવસ સફરજન નું જ્યુસ પીવું છે અને કારેલા નું શાક ખાવું છે, તો શરીર માં શક્તિ આવશે. હે દોહા, કેમ આજ કઈ બોલ્યો નહીં? એ મને બે ત્રણ દિવસ થી તાવ આવે ને એટલે. અચ્છા તાવ આવે ને, કોઈ દિવસ કોઈ નું હારું વિચાર્યું? એટલે તું જાને, એ તો મારાથી બોલાતું નામ તું બોલાવે. દોહા, હજી તો બોલાતું નથી, થોડાક દિવસ જવા દે. પટુક પટુક હાલતો ને, એમ હલા હે નહીં. આ તો થોડાક દી મને સફરજન નું જ્યુસ પીવા દે, પછી તારી ખબર. હવે આ દોહા તું સફરજન નું જ્યુસ પીવે કે કાજુ બદામ નું જ્યુસ પીવે, કાઈ ફેર પડે નહીં. હવે તું થઈ ગયો ગઢો, ડેટ વહી ગઈ. લા તું જાને હું કામ મને હેરાન કરે. એ તો મારે ગામ માં જવાનું મોડું થાય ને એટલે, નકર આજ તને હેરાન કરવાનો મોકો હતો. આ તો તું થોડાક દી ખાય, શરીર માં તાકાત આવી જવા દે, પછી તારી ખબર. પીપી નાખું કે નહીં? જો બોલો દાદા, જ્યુસ બની ગયો. હે, તે તો ઘડીક વાર માં જ્યુસ બનાવી નાખ્યો. હું તો જ્યુસ બનાવતા હું વાર લાગે. ઈ હસુ, જો પીવો. બોલ લ્યા, શરીર માં કેટલો તાવ છે? સફરજન નું જ્યુસ પીવ તો કડવું લાગે. પણ સફરજન નું જ્યુસ ક્યાં છે? તો કારેલા નું જ્યુસ બનાવ્યું. હે, કારેલા નું જ્યુસ છે? સફરજન હવે ક્યાં છે? કારેલા નું જ્યુસ બનાવતા બનાવતા સફરજન તો હું ખાઈ ગયો. લો બોલો, સફરજન ખાઈ ગયો અને મને કારેલા નું જ્યુસ બનાવી નાખ્યું, તો જા હવે શાક રોટલા તો બનાય, મને ભૂખ લાગી. પણ હવે બકાલું ક્યાં છે? મારે શાક કેમ બનાવવું? હે, તો જા ગામ માંથી બકાલું લઈ આય. એ હારું, હું ગામ માંથી બકાલું લઈને આવું ને, ત્યાં તમે રોટલા બનાવી રાખો. હે, ઉભો રે, હું ગામ માંથી બકાલું લઈ આવું, તું રોટલા બનાય. એ હારું. ઓલા દાદા આવે પછી રોટલા બનાવું એટલે ગરમા ગરમ ખવાય ને. એટલે તો માન પોજો, આયા એક પોરો ખાઈ લો, પછી ગામ માં જાઓ. હવે જનાવર નહી હોય, તમને તાવ આવ્યો ને એટલે બી ગયા છો. જનાવર છે બાર વાળીએ પહોંચ્યો. ઓ બાપા, હવે જનાવર ક્યાં છે? અમથો છે. હવે અમથો ક્યાં છે? જનાવર છે. ઓ બાપા, ઉભા રહ્યો તો અમથા ભાઈ શું છે? જોવો તો અમથો છે ને. ઓ બાપા, ઓ બાપા, એને તાવ આવ્યો અને જનાવર ભળી ગયા, તે બીવે છે. હે, જનાવર થી બીવે છે? હા, તો હું જનાવર છું. ઓ બાપા, ઓ બાપા, એ ઓલા દાદા ને બીવડાવે, હું આમ હાલવા માંડ. ઓલા દાદા અમથો વયો ગયો, હવે નો બીતા. હાશ, એક તો તાવ આવેલો છે અને જનાવર ભળી ગયા, મને તો એવું લાગે જનાવર એના મગજમાં ગળી ગયું. એ લે, હવે જનાવર બી આવે ને.
એ ના ના અહીંયા જનાવર નહીં આવે, એટલા બધા ભીવો હું અહીંયા બેઠો તો શું. જનાવર નથી મમરા ભાઈ છે. હવે તું જોતો કરો જનાવર છે ઓ બાપા. હે કેમ દેકારો કરો ભલે દાદા હું છું. ઓ બાપા ઓ બાપા જનાવર. ઈ તમને જનાવર સમજે. હે મને જનાવર કયો. ઓ બાપા ઉભા રહ્યો મમરા ભાઈ. ભોળા દાદા ને ઠીકા નો મારતા, એને તાવ આવેલો છે અને જનાવર ભાળી ગયા. તે બીવે છે જે અહીંથી નીકળે એને એમ જ થાય કે જનાવર આવ્યું. હે તો મગજમાં તાવ સડી ગયો લાગે. તો હું મગજમાં તાવ સડી ગયો અને જનાવર મગજમાં ગડી ગયું. હવે હું કરશો. હવે જનાવર નથી કે આ કાકા ને જમરુ કાકા છે, એને જનાવર ન કહેતા નકર તમને ઢીબી નાખશે. એટલે તો ઈ બીવે છે. તો પણ બેઠા હું દવાખાને લઈ જાવ ને. પણ ઉભા રહ્યો ને બકુલભાઈ આવે પછી દવાખાને લઈ જવી. બાપા બકુલ હું ડોક્ટર છે. ના ના જનાવર નહી આવે, દવા લેવી પડશે તો તાવ ઉતરશે. હવે ઉભા થાવ. હવે હું એટલા બધા બીવો ક્યાં છે જનાવર કઈ નથી. મમરા ભાઈ આલો ને ભોળા દાદા ને તેડી લેવી. હું કામ તો ક્યાંક ભાગી જા તો આપણે ક્યાંક ઓછ્યું. આ ઈ હાસુ હાલ તેડી લેવી. હે મમરો જાડ્યો ને કેમ દાદા ને તેડી ને લાવે છે. ઓ બાપા જનાવર. જનાવર નથી ગાંડા સાહેબ છે. શું થયું દાદા ને. એને તાવ આવ્યો અને જનાવર ભાળી ગયા. તે બી ગયા જનાવર મગજમાં ગડી ગયું. એવું છે. હા જેને ભાળે ને એને જનાવર જ સમજે. અઘરો કેસ છે. અઘરો કેસ છે એટલે તો તમારી પાસે લાવ્યા. હોય વાંધો નહીં તપાસ કરી લઉં છું. સારું છે ગાંડા સાહેબ નું દવાખાનું અહીંયા છે તે ભોળા દાદા ને આપણે જલ્દી જલ્દી અહીંયા લાવ્યા. ઓ હું હવે દવાખાનું એક બે દિવસ જ ખુલ્લું રાખવાનું છે. કેમ તો શું તમે કોઈ દવાખાને તો આવતા નથી. તમને ખબર પડે તો તમને. હા તો પછી જેટલી ફી થશે એટલી આપવી જ પડશે. મગજમાં તાવ ગળી ગયો છે ને એટલે 5 ઇન્જેક્શન એક સાથે આપવા પડશે. ઓ બાપા બાપા ઇસ જમ્મર. ગાંડા સાહેબ ઇન્જેક્શન નું ન બોલતા ઈ બી ગેલા છે ને વધારે બીવે. અરે પણ ઇન્જેક્શન તો આપવા જ પડશે એમને થોડો સારું થશે. તો ઇસ જમ્મર. ઓલા દાદા ઇન્જેક્શન લઈ લો તમને તાવ ઉતરી જાય ને. ના ના ઇસ જમ્મર. ગાંડા સાહેબ દવા આપી દો ને ઇન્જેક્શન નથી આપવા. તો એક કામ કરીએ 5 ઇન્જેક્શન નથી આપવા 1 ઇન્જેક્શન આપી દઉં છું. ના ઇન્જેક્શન તો મેં આપતી. દાદા એટલો બધો દેખાડો કરો માં ઇન્જેક્શન હું આપીશ ને તમને ખબર નહીં પડે. તો ઇન્જેક્શન તો મેં આપતી. કોઈ વાંધો નહીં ઇન્જેક્શન નથી આપવું બસ. ઓલા દાદા હવે નો બીતા ઇન્જેક્શન નહીં આપે. દાદા વાર્તા સાંભળવી ગમે છે. હા તો હું તમને વાર્તા કહું છું. એક તું જંગલ જંગલમાં જનાવર જનાવર ચાલે ડુક 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 દાદા ભાગે તો ડુક તું. અરે પણ ઉભા તો રહ્યો ફી તો દેતા જાઓ.
ના પાડી તો ઇન્જેક્શન આપી દીધું.